સ્થાયી ખેડૂત ઉપર સરકારી યોજનાની અરજી તમે કઈ રીતના કરશો અને શું શું માહિતીનું ધ્યાન રાખશો એ જાણવું હોય તો આ વિડીયોમાં બન્યા રહો। અભિજ્ઞાન એક નવા વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે વાત કરી તે પ્રમાણે આઈ ખેડૂતની અરજી ઉપર જે અત્યારે ખેડૂતો માટે ઓનલાઈન યોજનાઓ છે એની વિશેની માહિતી આપણે મેળવીશું અને કઈ રીતના તમે એ અરજી કરી શકશો અને શું શું વસ્તુનું ધ્યાન રાખવું પડશે એની પણ માહિતી હું તમને આપીશ। સૌ પ્રથમ તમારે અહીં સર્ચ પર જઈને આઈ ખેડૂત લખવું પડશે। આઈ ખેડૂત લખશો એટલે કે એની ઓફિશિયલ જે વેબસાઇટ છે જેના ઉપર તમારે અરજી કરવાની હશે એ અરજી ની વેબસાઇટ તમને જોવા મળશે કે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। બરાબર, ક્લિક કરશો એટલે આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે કે આ ઘણી બધી માહિતી તમને પેજ ઉપર જોવા મળશે અને તમારે નીચે તમે અહીંયા જોઈ શકો છો લિંક્સમાં નીચે લખેલું છે કે વિવિધ યોજનાની અરજી કે જે અહીંયા હું માર્ક ડ્રેગ કરું છું એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરશો એટલે વિવિધ અરજી જે અત્યારે કાર્યરત છે યોજનાઓ કાર્યરત છે એની માહિતી તમને જોવા મળશે। અહીં નોંધ લખેલું છે આ માહિતી તમારે ધ્યાનથી વાંચી લેવી અને પછી જ આગળ વધવું। તો તમને જણાવી દઉં કે અત્યારે જેટલી પણ યોજનાઓ કાર્યરત છે જે ખેતીવાડીની હોય પશુપાલનની હોય બાગાયત હોય મત્સ્યપાલન જમીન અને જળ સંરક્ષણની યોજના હોય એની માહિતી નીચે અહીંયા આપેલી છે। અહીંયા ક્રમાંક આપેલો છે, અહીંયા વિભાગ આપેલો છે, કુલ ઘટકો આપેલા છે, હાલમાં કેટલા ઘટકો ઉપલબ્ધ છે એમાં તમે અરજી કરી શકો એની પણ સંખ્યા આપેલી છે, અરજીનું વર્ષ આપેલું છે અને કઈ રીતના તમે એમાં આગળ વધશો એની પણ માહિતી આપેલી છે। તો આપણે ઉદાહરણ તરીકે જો હું તમને સમજાવું કે ખેતીવાડીની યોજના અત્યારે જેટલી હાલે છે એની માહિતી આ પ્રમાણે છે કે 49 ઘટકો કુલ ખેતીવાડીની યોજનામાં આવે છે પરંતુ હાલમાં અત્યારે 41 ઘટકો ઉપલબ્ધ છે, એટલે કે 41 ઘટકોમાં તમે અરજી કરી શકશો, જ્યારે બીજા 8 ઘટકોની અરજી અત્યારે નહીં પણ આ વર્ષ દરમિયાન બીજી ફેરે જ્યારે પોર્ટલ ખુલશે ત્યારે તમે એની અરજી કરી શકશો। હવે આ 41 ઘટકને અરજી કરવી હોય તો તમારે અહીં વધુ વિગતો માટે અહીં ક્લિક કરો એવું લખ્યું ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। તમને દેખાડી દઉં કે જો તમે એ ક્લિક કરશો એટલે તમે આગળ પેજ ઉપર આવી જશો। એની પહેલા એક માહિતી તમને જણાવી દઉં કે અહીંયાથી તમારે ન જવું હોય તો અહીંયા સીધા ઘટકો જોવા અહીં ક્લિક કરો, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ જે તે અરજી કરવી હોય ત્યાં તમે ડાયરેક્ટ જઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે નવી જે માહિતી હતી એ ખુલી ગઈ છે અને તેમાં પણ તમે જે તે અરજી કરી શકો છો, પરંતુ આ રીતના આપણે અરજી નથી કરવી, ઓલી રીતના જે આગળ દર્શાવી હતી એ જ રીતના અરજી કરીએ। તો તમે અહીં દર્શાવો છો કે વિગતો માટે અહીં ક્લિક કરો તો તમારે એમાં ક્લિક કરવાનું રહેશે। તમે ક્લિક કરશો એટલે કે જો અહીં તમને એક ઉદાહરણ સમજાવું કે કઈ રીતના અરજી કરવાની રહેશે। ધારો કે હવે આપણે આ ત્રીજા નંબર ઉપર છે કલ્ટિવેટર, તમને ખ્યાલ નથી કે કલ્ટિવેટર શું છે તો કલ્ટિવેટરનો નીચે ફોટો આવેલો છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે કે એક મોટો ફોટો તમને જોવા મળશે। તો આ રીતનું કલ્ટિવેટર હોઈ શકે। હવે તમને ખ્યાલ પડી ગયો કે આ શેની યોજના છે, સેના માટેની યોજનાની અરજી કરવાની છે એ માહિતી આવી ગઈ। તો તમે જોઈ શકો છો કલ્ટિવેટર તો આમાં શું ધારાધોરણ હશે અને કેટલો ખેડૂતોને લાભ મળશે તો અહીં તમે જોઈ શકો છો કે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો તો એની તમને માહિતી અહીં જોવા મળશે કે શું શું છે બધા ખેડૂતો, જેમ કે બધા કેટેગરી વાઇઝ કક્ષા વાઇઝ અલગ અલગ તમને યોજનાની સહાય મળવા પાત્ર હોય। તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા પાંચડો લખેલો છે તો આ પાંચ સેના માટે છે, એ એવું દર્શાવે છે કે કલ્ટિવેટર તમે 5 વર્ષના સમયમાં એક વખત લઈ શકો, એટલે કે આજે તમે આજે કલ્ટિવેટર તમને યોજનામાં પાસ થઈ જાય, અરજી તમારી પાસ થઈ જાય, આજે કલ્ટિવેટર લ્યો છો તો પછી 5 વર્ષ સુધી કલ્ટિવેટરની અરજી તમે નહીં કરી શકો અને જો પાસ થશે તો તમે કલ્ટિવેટર નહીં લઈ શકો। હવે અરજીની તારીખ અત્યારે દર્શાવેલી છે કે હજી 30/4/2021 સુધી તમે આ યોજનાની અરજીઓ કરી શકશો। તો અરજીઓ કઈ રીતના કરવી એની સામાન્ય માહિતી આમાં દર્શાવી દઉં। અરજી જો તમને કોઈ વ્યક્તિને અરજી કરતા ન આવડતી હોય તો બીજો વિડીયોમાં હું તમને વિસ્તૃતમાં માહિતી આપીશ કે અરજી તમારે કઈ રીતના કરવી। તો અરજી કરવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે, એટલે કે તમને એક નવા
પેજ ઉપર લઈ જવામાં આવશે અને ત્યાં જઈ તમે અરજી કરી શકશો। અરજી કરવા સમયે શું શું દસ્તાવેજ જોઈએ તો એની માહિતી હું તમને આપી દઉં। તો તમારે આધાર કાર્ડ જોશે, કૂપન જોશે, ખાતાની બેંકની પાસબુક જોશે અને બીજું જો અગત્યનું વાત એ છે કે તમારે બેંકના આઈએફએસસી કોડ નાખવા પડશે। એટલે જો હમણાં તમને ખ્યાલ હોય તો 7 જેટલી બેંકો મર્જ થઈ છે તો એના આઈએફએસસી કોડ બદલી ગયા છે અને તમારા ખાતા નંબર પણ બદલી ગયા છે તો એક ચેક કરી લેવું। એનું લિસ્ટ હું આપી દઈશ કે કેટલી બેંકમાં આઈએફએસસી અને બેંકના ખાતા નંબર બદલી ગયા છે, તમે જોઈ શકો છો। હવે અરજી કરવા માટે તમારે સામાન્ય અહીં ક્લિક કરવાનું રહેશે એટલે કે એક નવું પેજ ખોલશે અને તમે ત્યાંથી અરજી કરી શકશો। આ પ્રમાણેનું હશે અને તેમાં તમને સામાન્ય માહિતી આપેલી છે એ તમારે વાંચવાની રહેશે। તો તમે અરજી કરેલી હશે તો આપણે કલ્ટિવેટર સિલેક્ટ કર્યું હતું એટલે કલ્ટિવેટર આવી ગયું અને આ અગત્યની માહિતી છે તમારે વાંચવાની રહેશે સૂચનાઓ, અને આ માહિતી આપણે અરજી કરવા સમયે ધ્યાનમાં રાખીશું। જો તમે આની પહેલા અરજી કરી હોત તો તમે રજિસ્ટર અરજદાર છો એમાં હા ઉપર ક્લિક કરવાનું રહેશે અને ના કરી હોય તો ના ઉપર। તો આપણે અત્યારે ના ઉપર ક્લિક કરી આગળ વધીએ। તો આગળ વસ્તુ એટલે તમને સ્ટેપ દેખાડે છે, પગથિયા દર્શાવે છે કઈ રીતના તમારે અરજી કરવાની રહેશે। તો અહીં તમારે નવી અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે, સમગ્ર માહિતી નવી અરજીમાં દાખલ કરી દેશો, પછી બીજા સ્ટેપમાં જવાનું રહેશે, એમાં કઈ ભૂલભાલ હોય તો એ તમે સુધારી શકો છો અને પછી અરજી કન્ફર્મ કરવાની રહેશે। એ અરજી કન્ફર્મ થયા પછી પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે। જો તમને અરજી કરતા ન આવડતું હોય તો તમે કહેજો તો એક વિડીયો બનાવી દઈશ મોબાઈલથી અરજી કઈ રીતના કરવી અથવા તો લેપટોપ કમ્પ્યુટરથી કઈ રીતના કરવી, અને આગળની પ્રોસેસ એવી હશે કે અરજીની પ્રિન્ટ આઉટ નીકળી ગયા પછી જે તે વ્યક્તિએ તેમાં સિગ્નેચર કરવાનું રહેશે અને એ ડોક્યુમેન્ટ 7 દિવસની અંદર જે તે કચેરીએ પહોંચાડવાના રહેશે। હવે કોરોનાની પરિસ્થિતિમાં તમે ડોક્યુમેન્ટ ન પહોંચાડવા હોય તો તમે સ્કેન કરી ડોક્યુમેન્ટ અહીંયા જ અપલોડ કરી શકો છો। જો તમારો હજી કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। વંદે માતરમ, જય હિન્દ।